तो भाजपना दिग्गज नेता गणाता दिलीप संघाणी ने फरी एक वक्त पराजयनो सामनो करवानो वारो आव्यो छे। लोकोनी वच्चे रहेता अने लोकचाहना धरावता नेता ने पाटीदार फेक्टर नड्यू छे अने दिलीप संघाणी नी हार थई छे, त्यारे कोंग्रेसना जीवी काकड़ियानी जीत थई छे। भाजपना ए नेता के जेमणे राज्य सरकारनी सिद्धिओने लोको सुधी पहोंचाड़ी हती, भाजपना ए नेता के जेमणी ओळख लोकनेता तरीके थती हती, जेणे पक्षने आगळ लई जवा माटे नवતર અભિગમ અપનાવ્યા હતા, એ દિલીપ સંઘાણીને પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો દિલીપ સંઘાણીની સામે કોંગ્રેસના નેતા જેવી કાકડિયાની જીત થઈ છે। કેમ હાર્યા દિલીપ સંઘાણી, કેમ થયો દિલીપ સંઘાણીનો પરાજય? દિલીપ સંઘાણીએ હાર નિબીકે અમરેલીના બદલે ધારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, જો કે બેઠક બદલવા છતાં તેમણે હારનો સામનો કરવો પડ્યો છે। આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપને ફટકો પડ્યો છે। ગીર સોમનાથ અને મોરબી જિલ્લામાં ભાજપને એક પણ બેઠક મળી નથી, એ જ રીતે અમરેલી જિલ્લામાં પણ તમામ 5 બેઠક પર ભાજપના ઉમેદવારોનો પરાજય થયો છે અને તેનું કારણ છે પાટીદાર આંદોલન। પાટીદાર આંદોલનની અસર વર્તાય, અમરેલી જિલ્લો રાજકીય ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગણાય છે અને વર્તમાન ચૂંટણીમાં પણ અમરેલી જિલ્લાનો આ મિજાજ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લામાં પાટીદારની સંખ્યા સૌથી વધુ છે અને તેને કારણે જ પાટીદાર આંદોલનની અસર પણ અહીં સૌથી વધુ જોવા મળી હતી। વર્ષોથી અમરેલી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ પાટીદાર ઉમેદવારોને જ મેદાનમાં ઉતારતા આવ્યા છે। આ વખતે પણ બંને પક્ષે એ જ રણનીતિ અપનાવી હતી, પરંતુ તેમ છતાં દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાને પણ હારનો સામનો કરવો પડ્યો। બેઠક બદલવા છતાં થયો પરાજય, દિલીપ સંઘાણીએ આ પહેલા અમરેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા, જો કે એ પછી આ જ બેઠક પરથી તેઓ ચૂંટણી હાર્યા હતા। આખરે આ ચૂંટણીમાં ધારી બેઠક પરથી દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પણ તેઓ જીતી શક્યા નથી। મહત્વપૂર્ણ છે કે દિલીપ સંઘાણી એ નામ છે જેણે સામાજિક ક્ષેત્રે તો સ્વીકૃતિ મળી જ છે, સાથે સહકારી ક્ષેત્રમાં પણ તેમણે નામ કાઢ્યું છે। સમાજમાં તેઓ સારી ખ્યાતિ પામ્યા છે, તો જમીન સુધારણા અને સહકારી કાયદાઓમાં તેમણે સૂચવેલા સુધારાને પીએમએ પણ માન્ય રાખ્યા છે। દિલીપ સંઘાણી સતત લોકો સાથે જોડાયેલા રહે છે, તેમનો મોબાઈલ 24 કલાક ચાલુ રહે છે અને કોઈ પણ વ્યક્તિ જો અડધી રાત્રે પણ તેમને ફોન કરે તો પણ દિલીપ સંઘાણી તરફથી તેને અચૂક સંતોષકારક જવાબ મળે છે। આ વ્યક્તિત્વ હોવા છતાં દિલીપ સંઘાણીને હારનો સામનો કરવો પડ્યો છે, જે ભાજપને ચિંતન કરવા માટે પ્રેરે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।